नमस्कार विद्यार्थी मित्रों, फरीथी आप सौनું સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં। તો પાઠ નંબર 2 ના લેક્ચર નંબર 2 ની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે ઇલેક્ટ્રોનની શોધ ફેરાડે કરી। જો કે ફેરાડે કરેલી નથી, એનું નામ જે થોમસન ના નામ ઉપર છે। ઇલેક્ટ્રોનની શોધ જે થોમસને કરી, પણ શું કામ જે થોમસન ના નામ ઉપર ઇલેક્ટ્રોનની શોધ લખાયેલી છે? એના માટે જે થોમસને કરેલા પ્રયોગો, ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવાનું જેણે કામ કર્યું, વીજભારને ઈ કીધો છે અને દળને એમ ઈ કીધું છે। એમ એટલે માસ, માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન એમ ઈ। આ દળ વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવાનું કામ જે થોમસન જેણે કરેલું છે 1887 હશે। તો એ સરસ મજાનું કાર્ય એણે 1887માં કરેલું। તો જે થોમસનનો આ જે પ્રયોગ છે ને આપણે કઈ રીતે સમજશું? તો કે બેટરી સાથે એને બેટરીના આ ઋણ છેડા અને આ ધન છેડા સાથે, ઋણ છેડા સાથે જોડેલ છે ને શું આપણે કહેશું? કેથોડ કહેશું। આ તમારો કેથોડ થઈ ગયો છે અને આ જે પ્લેટ છે એ તમારો એનોડ થઈ ગયો છે। અને આ જે બ્લેક કલરથી હું ડ્રો કરું છું, વિદ્યુત વિભાર નળી છે। જોજો, વિદ્યુત વિભાર નળી થોડી અલગ પ્રકારે દોરી છે, અહીંયા સુધી સ્ટ્રેટ, પછી અહીંથી થોડી મોટી થતી જાય છે ટોર્ચ લાઇટ જેવી। એમાં આ જે ગોળાકાર પ્લેટ છે કેથોડ બેટરીના ઋણ છેડા સાથે જોડેલ, આ જે ગોળાકાર પ્લેટ છે એનોડ બેટરીના ધન, અને એનોડ નળીમાં વચ્ચે કાણું આપણે પાડી દીધું છે। આ ઋણ છે, આ ધન છે, બરોબર છે? તો આ જે ધન પ્લેટ છે આ તમારી ઋણ પ્લેટ કેથોડ છે। બીજું શું અહીંયા ખાસ ધ્યાને લેવાનું છે? જે થોમસને વિદ્યુત વિભાર નળીમાં અહીંયાથી કેથોડ કિરણો નીકળવાના છે ત્યાં એણે બે પ્રકારના ક્ષેત્રો લાગુ પાડ્યા। એક ક્ષેત્ર એણે લાગુ પાડ્યું છે વિદ્યુતીય ક્ષેત્ર। વિદ્યુતીય ક્ષેત્ર ક્યાં ગોઠવું? ઉપર અને નીચે। ક્યાં ગોઠવું છે? ઉપર અને નીચે। અને બીજું એણે લાગુ પાડ્યું છે ચુંબકીય ક્ષેત્ર। ચુંબકીય ક્ષેત્ર ક્યાં લાગુ પાડ્યું છે? તો કે આગળ અને પાછળ, આવી રીતે અહીંથી કેથોડ કિરણો જવાના હતા તો આગળ અને પાછળ, પાછળ અને આગળ ટૂંકમાં। મતલબ આ બે જે છે એકબીજાને લંબ છે, આ બે એકબીજાને કેવી રીતે ગોઠવા છે એણે? લંબ। ઉપર નીચે વિદ્યુતીય ક્ષેત્ર અને આગળ પાછળ ચુંબકીય ક્ષેત્ર। ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર જે અહીંયા ગોઠવા છે જજે થોમસને, એનો હેતુ શું હતો? તો કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની આપણા ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ, કેથોડ કિરણોનો જે પ્રવાહ વહે છે એના ઉપર ઇફેક્ટ કેવી થાય છે એ જોવાનો એનો હેતુ હતો। એટલે એણે આવી રીતે બે ક્ષેત્રો ગોઠવા છે અને એણે એવું મનમાં ધારેલું કે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર ની હાજરીમાં કેથોડ કિરણ કણો વિચલન દર્શાવશે। વિચલન એટલે દિશામાં ફેર, એની દિશામાં ફેરફાર આવશે જ્યારે તમે ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે। બીજું એણે મગજની અંદર જે રાખેલું હતું કે વિચલન એટલે કે દિશામાં ફેરફાર વધુ કે ઓછો થાય એનો આધાર કોના ઉપર છે? તો કે એક તો આ જે કેથોડ કિરણ કણો જે છે એના પરનો જે વીજભાર છે, જે ઋણ વીજભાર છે એની માત્રાની વાત એણે કરી। સિમ્પલ મુદ્દો અહીંયા એણે શું સમજાવ્યો કે જોઈ કેથોડ કણો ઉપર, આ જે કણોનો પ્રવાહીથી નીકળવાનો છે એના ઉપર જેમ વીજભાર વધશે વધુ, એમ એની દિશામાં વિચલન પણ કેવું વધુ, સમજવા જેવી વાત આ છે। કારણ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય આપણને ખબર છે, એક ધનભારિત વસ્તુ એક ઋણભારિત વસ્તુને પોતાના તરફ આકર્ષે, કારણ કે આની પાસે ધનભાર છે, બીજા પાસે ઋણભાર છે, એકબીજા પ્રત્યે ખેંચાય, કુલંબે કીધું છે। હવે ધનભાર અને ઋણભારની માત્રા જેમ વધે એમ એની વચ્ચે ખેંચાણ વધે, અને માત્રા વીજભારોની માત્રા ઘટે તો ખેંચાણ ઘટે, એટલે થોમસને કીધું
ત્યાંથી નીકળતો જે કણોનો પ્રવાહ છે, કણો ઉપર વીજભાર જો વધારે હશે તો એને આપણે વધુ ખેંચી શકીશું, તો એનું વિચલન એટલે દિશામાં ફેરફાર વધુ થશે। બીજું, દિશામાં ફેરફાર થવાનો આધાર કોના ઉપર છે? તો કે દળ, એ જે કણો છે। બીજો મુદ્દો એણે આપ્યો દળ, વજન। તો એણે એવું કીધું એની અંદર કે દળ છે ઓછું એમ વિચલન વધુ, કારણ કે જો બહુ ભારે કણ હશે તો એને ખેંચવું અઘરો થશે। એ જો ફોરો ફદુકડો કણ હશે તો વધુ પ્રબળતાથી ખેંચાશે, એટલે દળ ઓછું એમ વિચલન વધારે। ત્રીજો મુદ્દો જે ફેક્ટેડ છે વિચલનને, વિચલન તો કરવાનું જ છે એણે, એને વિચલન ઉપર જ આખો મુદ્દો લઈને બેઠો છે જે જે થોમ્પસન। વિચલનને અસર કરી શકે એવો ત્રીજો મુદ્દો ક્ષેત્રોની પ્રબળતા, જે ક્ષેત્રો લાગુ પડ્યા છે, વિદ્યુતીય ક્ષેત્ર ઉપર નીચે ને ચુંબકીય ક્ષેત્ર આગળ પાછળ, એ ક્ષેત્રો જેમ વધુ મજબૂત હોય, તાકાતવાળા હોય, વધુ ખેંચી શકે કણને, વધુ વિચલન થાય, એટલે ક્ષેત્રોની પ્રબળતા વધે। તેમ કણોની દિશામાં વિચલન એટલે કે ફેરફાર કેવો વધુ, દિશામાં બદલાવ વધારે આવશે। ત્રણ મુદ્દાનો કાર્યક્રમ એણે આપ્યો। આમ આપણા કણોની દિશામાં જે વિચલન થવાનું છે એ સમપ્રમાણમાં હશે। કોના? કણોના વીજભારના। કણોનો વીજભાર વધુ એમ વિચલન વધુ, એ સમપ્રમાણમાં છે કોના? ક્ષેત્રોની પ્રબળતાના। જેમ આપેલા ક્ષેત્રોની પ્રબળતા વધારે એમ વિચલન, દિશામાં ફેરફાર વધુ। અને વ્યસ્ત પ્રમાણમાં છે કોના? કણોના દળના। દળ જેમ ઓછું એમ વિચલન વધારે। તો આ એમસીક્યુ માટે આપણે યાદ રાખી શકીએ। હવે અહીંયા શું કર્યું એણે? તો કે અહીંયાથી એણે બેટરીમાંથી પાવર ચાલુ કર્યો, એટલે કેથોડ પ્લેટમાંથી નીકળતા કણોનો પ્રવાહ એનોડના આ કાણામાંથી પસાર થઈ અને અહીંયા પહોંચ્યું જ્યાં આપણે ક્ષેત્રો લગાડેલા હતા, કેથોડ કિરણ નળીની આસપાસ, ઉપર નીચે વિદ્યુતીય, આજુબાજુ ચુંબકીય। પહેલાં એણે માત્ર કયું ક્ષેત્ર ચાલુ કર્યું? વિદ્યુતીય ક્ષેત્ર। ટૂંકમાં લખું છું, વિદ્યુતીય ક્ષેત્ર એણે લાગુ પાડ્યું। વિદ્યુતીય ક્ષેત્ર એટલે ઉપર ધન છે, નીચે ઋણ, એવું લાગુ પાડ્યું તો આપણા ઋણવિધ ભારિત કણો ધન તરફ ખેંચાણા અને ધડામ કરતાં થોડાક ઉપર જઈને અહીંયા બિંદુ એ આગળ જઈને ભટકાણા, ક્યાં જઈને ભટકાય? બિંદુ એ આગળ જઈને। પછી વિદ્યુતીય ક્ષેત્ર બંધ કરી દીધું અને હવે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર છે એ એક કણ છે વીજભારિત, એના દળ પ્રમાણે એને ખેંચે, એનું વજન હોય એના આધારે ખેંચે। તો ચુંબક ક્યાં ગોઠવેલું છે? આવી રીતે આગળ પાછળ અને નીચે આવી રીતે ગોઠવેલું છે। કણને ક્યાં ખેંચે? નીચે, ધડામ કરતો અહીંયા જઈને ભટકાય છે। બે ક્ષેત્રો બંધ કરી દીધા તો એ ક્યાં જઈને ભટકાણો? અહીંયા જઈને ભટકાણો। એક એક ક્ષેત્ર લાગુ નથી પડતો તો સીધે સીધા બી બિંદુએ અથડાય, વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ તો ધન પ્લેટ તરફ એ બિંદુએ ભટકાય, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો એનું વજન હોય એના કારણે ચુંબક પ્રત્યે ખેંચાય છે ઇલેક્ટ્રોન, એટલે નીચે સીમાં જઈને ભટકાય। હવે શું કરું છું? તો કે હું વિદ્યુતીય ક્ષેત્ર પણ લાગુ પાડું અને ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પાડું, બે ક્ષેત્રો લીવરવાળા છે, લીવર દઈને એને ક્ષેત્રની પ્રબળતાને, એની તાકાતને પ્લસ માઇનસ કરી શકાય છે। એટલે જે જે થોમ્પસને વિદ્યુતીય ક્ષેત્રને એવી રીતે, ચુંબકીય ક્ષેત્રને એવી રીતે બેયને ગોઠવા કે કણ વિદ્યુતીય ક્ષેત્રના કારણે ઉપર પણ ન જાય અને ચુંબકીય ક્ષેત્રના કારણે નીચે પણ ન જાય, જેટલું વિદ્યુતીય ક્ષેત્ર તાકાત કરીને ઉપર ખેંચતું હતું એટલું જ ચુંબકીય ક્ષેત્ર તાકાત કરીને નીચે ખેંચે, એવી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની તાકાતો એણે એક સાથે લગાડી, ત્યારે કણ સીધી દિશામાં ગયો। તો કણને સીધી દિશામાં જવા માટે જે ચુંબકીય કે જે વિદ્યુતીય ક્ષેત્ર અને જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવા પડ્યા હતા એ બધાનો એણે ખૂબ સરસ મજાનો હિસાબ કર્યો, હિસાબ કરીને આપણને કિંમત આપી કે ઈના છેદમાં એમ ઈ બરાબર 1.7588×10^11 કુલંબ કિલોગ્રામ ઇન્વર્સ, યાદ રાખજો વીજભાર અને ત્રિજ્યા, આ ગણવાનું નથી આપણે, તો ખાલી યાદ રાખવાનું એણે આમાં કંઈક હિસાબ કરીને આવો આંકડો આપણને આપ્યો, 1.7588×10^11 કુલંબ પર કિલોગ્રામ।
चलो जे जे थॉम्सन काम कर्या पछी मुलिकन नामनो वैज्ञानिक आवे तेल बिंदु पद्धति थी वीजभार नक्की करे छे इलेक्ट्रॉनो। आर एम मिलिकन तेल बिंदु पद्धति सेना माटे वपराय छे शू नक्की करे छे इलेक्ट्रॉनो वीजभार कोणे आपेली छे आ पद्धति तो के आर ए मिलिकन। साल तो मने बहु याद रहती नथी छतां आपणे याद करशू तो कंईक आई थिंक 1800 समथिंग જ હશે પણ બહુ એક્ઝેક્ટ યાદ નથી મને। તો તેલ બિંદુ પદ્ધતિ છે એના વડે આર એ મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એણે એક કન્ટેનર એક પાત્ર લીધું આ ટાઈપનું। અહીંયા એણે બે પ્લેટો ગોઠવી એક પ્લેટ એણે ધનભારિત ગોઠવી એક પ્લેટ એણે ઋણભારિત ગોઠવી। એ બે પ્લેટોની ઉપરની જે પ્લેટ છે એમાં અહીંયા હોલ છિદ્ર રાખ્યું છે અને એના ઉપર અહીંયાથી સ્પ્રે કરી શકાય આ શક કરવા માટે। આ કોઈ તેલી પદાર્થ છે આની અંદર શું ભરેલું છે તેલી પદાર્થ અને આ પાત્ર જે છે એ પાત્રનું નામ છે એટોમાઇઝર। એટોમાઇઝરનું કામ શું હોય એટમ્સ બનાવવાનું એટમ બનાવે એ એટોમાઇઝર પણ એટમ નથી બનાવતો એકચ્યુઅલમાં આ એટોમાઇઝર છે એ સૂક્ષ્મ કણો બનાવે તેલી બિંદુઓ ખૂબ જ ઝીણા ઝીણા એટલા ઝીણા કે જાણે કે પરમાણુ જેટલા નાના ન હોય એટોમાઇઝર એટમ જેટલા નાના નાના તેલી બિંદુઓ છે એનો છંટકાવ કરે ને પછી તમે અહીંથી પમ્પિંગ કરો એટલે એ બધા બિંદુઓ છે એ અહીંયા આવીને પડે અને છિદ્રોમાંથી ધીમે ધીમે ક્યાં આવશે એ બધા બિંદુઓ નીચે આવશે અહીંયા। હવે એને આપણે બિંદુઓ સ્વરૂપે દોરીએ નાના નાના પરમાણુ જેવડા નાના બિંદુઓ અહીંયા આવે છે અહીંયા એક્સ રે સોર્સ અથવા તો સ્ત્રોત એથી એક્સરેનો એક સ્ત્રોત આપણી પાસે ગોઠવેલો હોય એક્સરે શું કરે તો કે અહીંયા જે વાયુઓ છે વાયુના કણો જે છે એ વાયુઓનું શું કરશે તો કે આયનીકરણ કરશે આયનીકરણ એટલે આયનો બનાવશે જેમ કે તમારી પાસે હાઇડ્રોજન હોય એને એક્સરેથી તમે શક્તિ આપો તો હાઇડ્રોજન ધન આયન બને અને ઇલેક્ટ્રોન છૂટો પડે જો કે હાઇડ્રોજન નો હોય H2 હોય તો બે H+ અને બે ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે કોઈ પણ વાયુ હોઈ શકે જેમ કે આપણે H2 એક્ઝામ્પલ તરીકે લીધો છે તો એ બે H+ અને ઇલેક્ટ્રોન તો આ શું બની ગયો વાયુમય આયન બની ગયો અને આ શું બની ગયો છે ઇલેક્ટ્રોન બની ગયો તો હવે વાયુમય આયનો બનાવે છે એક્સરે જે છે અને આ જે વાયુમય આયનો બની ગયા છે એ વાયુમય આયનો કોના ઉપર જઈને બેસે તો કોઈ તૈલી બિંદુઓ ઉપર જઈને બેસે એટલે તૈલી બિંદુઓ વીજભારિત થઈ છે। આખી ઘટનામાં મુલિકન બહુ ઊંડું કામ કરે છે 11 સાયન્સમાં આપણે બધું સમજવું જરૂરી નથી હોતું મગજમાં બેસે એટલું નાખવાનું બાકી અહીંયા તો બહુ ટેમ્પરરીલી વાતો જ મગજમાં આપણે નાખવાની છે। એક એટોમાઇઝર હતું પહેલાં તો એક પાત્ર છે બંધ પાત્ર જેમાં કોઈ વાયુ જેમ કે હાઇડ્રોજન ભરી દીધો હોય આપણે એ પાત્રની અંદર બે પ્લેટો ગોઠવેલી છે એકને વિદ્યુતના ધન છેડા સાથે જોડી બેટરીને અને બીજાને બેટરીના ઋણ છેડા સાથે જોડી છે અહીંયા ધન પ્લેટ ઉપર એક કાણું પાડી અને એટોમાઇઝરની મદદથી કોઈ તેલી પદાર્થના સૂક્ષ્મ કણો બનાવી નાખ્યા એટોમાઇઝર એટમ્સ જેવા નાના નાના કણો એ ધુમ્મસ જેવો સ્પ્રેઇંગ કરે ત્યાંથી હોલમાંથી એ બધા કણો નીચે આવે એ નીચે પડતા હોય ને કણો ત્યારે એના પર ગુરુત્વાકર્ષણના આધારે એનું દળ છે નક્કી કરવામાં આવે તો એક પાત્રમાં ઉપર ધન અને નીચે ઋણ પ્લેટ ગોઠવવામાં આવે છે
આપણે ટૂંકમાં બધું લખીએ છીએ, ટૂંકમાં જ લખીશું જેથી કરીને એક એક મુદ્દા તમને સરળતાથી યાદ રહી જાય. એટોમાઇઝર જે તૈલી પદાર્થને સૂક્ષ્મ વિભાજિત કરે, તૈલી પદાર્થના સૂક્ષ્મ બિંદુઓને ધન પ્લેટ પર સ્પ્રે કરે છે, સૂક્ષ્મ તૈલી બિંદુઓ કાણા મારફત નીચે તરફ વહે છે, જેના પર લાગતા ગુરુત્વાકર્ષણ અને વેગના અભ્યાસ વડે તેનું દળ નક્કી કરી શકાય છે. એ જે સૂક્ષ્મ કણો છે એનું વજન છે, આ તેલી બિંદુ એનું વજન, એના ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ લાગે, કેટલો એનો વેગ છે, એના આધારે એનું દળ તમે નક્કી કરી શકો છો. ત્યારબાદ એક્સરે વડે પાત્રમાંના વાયુઓને આયનમાં ફેરવવામાં આવે છે. વાયુ છે ને તમે એક્સરેની તાકાત આપો એટલે આયનોમાં આયનીકરણ પામે છે. તો પાત્રમાંના વાયુઓ છે આયનોમાં ફેરવાય છે. આ આયનો તૈલી બિંદુ પર ચોટતા બિંદુઓ જે બન્યા હતા તૈલી, એ વીજભારિત બને છે. હવે શું કરવાનું? તો કે આ આયનો છે એ તેલી બિંદુ પર ગોઠવાઈ ગયા એટલે તેલી બિંદુ પણ વીજભારિત બની જશે, કોઈ ધન બનશે, કોઈ ઋણ બનશે. પણ જો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ચીપકશે તો તેલી બિંદુઓ ઋણભારિત બનશે. ધારો કે તેલી બિંદુ ઉપર ઇલેક્ટ્રોન આવીને બેસી ગયા છે તો તેલી બિંદુઓનો વીજભાર કેવો થઈ જાય? તો કે ઋણ થઈ જાય, નેગેટિવ ચાર્જ થઈ જાય છે. હવે ગુરુત્વાકર્ષણ એને ખેંચે છે, એની કેટલું ખેંચાણ છે એ આપણને પહેલેથી ખબર છે, એટલે ગુરુત્વાકર્ષણને પછી કેલ્ક્યુલેશનમાં માઇનસ કરી શકીએ. હવે ધન પ્લેટ ઉપર ધનભાર અને ઋણ પ્લેટ ઉપર ઋણભારને એવી રીતે ગોઠવવામાં, લિવરથી હોય થોડો વધારી ઘટાડી શકાય એને, એવી રીતે સેટ કરવામાં આવે કે આ તેલી બિંદુઓ જે વીજભારિત છે ન તો નીચે પડે કે ન તો ઉપર જાય. પ્લેટ પરના વીજભારને એવી રીતે ગોઠવવામાં આવે કે બિંદુઓ જે બન્યા હતા એની ગતિને શું કરી શકાય? નિયંત્રિત કરી શકાય. કેટલી વીજભારની માત્રા રાખીએ તો બિંદુ નીચે પણ ન જાય ને ઉપર પણ ન જાય ને કેટલી માત્રામાં ખેંચવો પડે એ કેલ્ક્યુલેશન કર્યું મુલિકને, અને એના આધારે એણે કીધું કે એક ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે ને, પહેલાં તો એણે શું નક્કી કર્યું કે બિંદુઓ પર વીજભારની માત્રા કોઈ એક વીજભારની માત્રાના પૂર્ણ ગુણાંક જેટલી જ હોય છે. આ વળી શું વાક્ય એણે કીધું?
એણે એવું કીધું કે અહીંયા કોઈ પદાર્થ ઉપર વીજભારને ક્યુ, વીજભારને શું કીધું એણે, ક્યુ કેટલો હોય, તો કે કંઈક આંકડો છે જેને હું એ કહું છું, એના પૂર્ણ ગુણાંક બરાબર હોય, એને એને કંઈક એન વડે ગુણો એટલું જ હોય, મતલબ કે અહીંયા એન બરાબર શું લખવાનું છે, તો કે એક બે ત્રણ ચાર એવું ફિક્સ જ હોય એમ. કાં તો એ વીજભાર કોઈ કણ ઉપર વીજભાર કોઈ પાર્ટિકલ છે એના ઉપર વીજભાર કાં તો એક ઈ હોય ને કાં તો બે ઈ હોય ને કાં તો ત્રણ ઈ હોય ને કાં તો ચાર ઈ હોય, કોઈ જી દોઢ અને અઢી ઈ જેટલો વીજભારનો હોય, એક આંકડો છે એના જેટલો અથવા તો એના પૂર્ણ ગુણાંક જેટલો, મતલબ ઈ જેટલો એક વાર અથવા ઈ જેટલો બે વાર અથવા ઈ. કહેવાનો મતલબ મૌલિકને એમ કીધું કે આ પ્રયોગમાં મને એવું જાણવા મળ્યું કે ઓલા જે તેલ બિંદુઓ છે એના ઉપર જે વાયુમાંનો વીજભાર ચોઈટો છે એ વીજભાર કંઈક એક પદાર્થના વીજભાર કાં તો એના કોઈ ગુણાકાર બરાબર હોય, એક ઈ હોય કાં તો કોઈ કણ ઉપર બે ઈ હોય, કોઈ કણ ઉપર ત્રણ ઈ હોય, કોઈ કણ ઉપર ચાર ઈ જેટલો વીજભાર હોય છે, દોઢ અઢી એવા આંકડા આવતા નથી. એનો મતલબ એને એવો સમજો કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ જેટલો હોવો જોઈએ. પાછળથી કેલ્ક્યુલેશન કરીને પણ કીધું કે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻¹⁹ કુલંબ જેટલો હોય છે. અત્યારે આપણે એક્ઝેક્ટ વેલ્યુ આવી છે 0.022, આના પરથી એણે ઉતાર્યું મૂલિકને, અને આ કિંમતને ઓલા જે જે થોમ્સનના સૂત્રમાં મૂકવામાં આવે, જે જે થોમ્સનનું સૂત્ર શું હતું, ઈ બાય એમ ઈ હતું, એની અંદર ઈની વેલ્યુ મૂકવામાં આવે તો આંકડાઓ છે આપણને મળી શકે છે. જેમ કે ઈ જે જે થોમ્સ આ મૂલિકને આપ્યું છે ઈ, અને ઈ બાય એમ ઈ જે જે થોમ્સને આપ્યું છે, બેનો ભાંગાકાર કરવામાં આવે તો એનો જવાબ શું આવે, તો કે ઈ ઈ ઉડી જાય અને એમ ઈ જવાબ આવે એનો, શું જવાબ આવે એનો, એમ ઈ. તો એ જવાબ કેટલો થાય, તો કે આ વેલ્યુ કોની છે, ઉપર કોની વેલ્યુ લખવાની, મૂલિકનની, નીચે કોની વેલ્યુ લખવાની, થોમ્સનની, આમાં ઈ ઈ ઉડે ને જવાબ કોના બરાબર આવશે, એમ ઈ, એમ ઈ બરાબર કેટલા થશે, તો કે મૂલિકનની વેલ્યુ શું આવી, 1.6022 × 10⁻¹ ઇલેક્ટ્રોનનું વીજભાર આટલા કુલંબ, અને થોમ્સનની વેલ્યુ 1.7588×10⁻¹⁰ કુલંબ પર કેજી, કુલંબ કુલંબ ગયા ને કેજી ઉપર આવી ગયા, જવાબ આવ્યો 9.1094×10⁻³¹ કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું માસ છે, માસ ઓફ ઇલેક્ટ્રોન છે. જોકે આ બધું અટપટું છે, થોડું અઘરું છે, આપણા લેવલની બહાર છે, આ પાઠમાં ઘણું બધું એવું આવશે કે આપણને ખબર નહીં પડે કેવી રીતે ગણાય, આ કેલ્ક્યુલેશન આપણને કેમ કરવું ક્યારેય ખબર ન પડે, પણ કંઈક આવું કર્યું હતું એણે. એણે શું કર્યું, કોઈ તેલી પદાર્થના નાના નાના કણો બનાવ્યા, એક્સરેમાંથી વાયુના આયનો બનાવીને કણો ઉપર ચીપકાવ્યા, એટલે કણો વીજભારિત બન્યા, વીજભારિત બન્યા પછી ધન અને ઋણ પ્લેટમાં એવો વીજભાર સેટ કર્યો કે નીચે જાય ને ઉપર જાય, નીચેને ઉપર ન જાય એના માટે એને ખેંચી રાખવા પડે, એને ખેંચી રાખવા કેટલી તાકાત જોઈએ, તો કે એની પાસે વીજભાર હોય એટલો વીજભાર અહીંયા તમે રાખો તો એ નીચે કે ઉપર ન જાય, એટલે પ્લેટમાં સેટ કરેલો વીજભાર એના આધારે તેલી બિંદુ પરનો વીજભાર કેટલો છે એ ખબર પડે, એમાં ગુરુત્વાકર્ષણ બાદ કરવું પડે, એ કરી શકાય ગણેલું છે, એટલે તો એ તેલી બિંદુ પરનો વીજભાર કેટલો એવો, તો કે કોકની ઉપર કંઈક ઈ જેટલો હતો, કોકની ઉપર 2E જેટલો હતો, કોકની ઉપર 3E જેટલો હતો, મતલબ એક કોકને એક ઇલેક્ટ્રોન જોઈતા હોય, કોકને બે ઇલેક્ટ્રોન જોઈતા હોય, કોઈને ત્રણ ઇલેક્ટ્રોન જોઈતા હોય, એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો વીજભાર એક ફિક્સ આંકડો છે, ઈ જેટલો છે. ગણતરી કરી ખબર પડી 1.6022×10⁻¹⁹ કુલંબ. તો મૂલિકને જે કામ કર્યું છે એ આપણા આના પરથી કેલ્ક્યુલેશન અઘરું છે, આપણા સિલેબસમાં નથી, પણ કંઈક આવું કેલ્ક્યુલેશન અને આવા પ્રયોગથી કર્યું એવું માત્ર જાણ માટે અહીં આપેલું છે. તો આ હતા જે જે થોમ્સન અને આરે મૂલિકન, એમના જે જે થોમ્સનનો ઈ બાય એમ ઈ અને મૂલિકનનો ઈ, એનો ગુણોત્તર તમે લીધો એટલે તમને વજન મળી ગયું, છેદનો છેદ અંશમાં આવી ગયો, આની કિંમત અહીંયા મૂકી, આની કિંમત આપણે અહીંયા મૂકી છે. તો સરસ મજાનું આવું કેલ્ક્યુલેશન આપણે કરી શક્યા. આ જે જવાબ છે એને વ્યવસ્થિત રીતે બધાએ ગોઠવી નાખવાનો છે મગજમાં, આંકડાઓ બધા યાદ રાખવા જેવા છે, ખાસ ક્યારેક પણ પરીક્ષામાં પૂછી શકાય એવા છે, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધની વાતો કરીશું, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો ભણીશું. સરસ મજાની વાતો હજી પાઠમાં કરવાની બાકી છે, પણ પાઠ ખૂબ
નાના લેવલેથી ચાલુ કરે, મતલબ ખૂબ પાછો ઐતિહાસિક છે, ખૂબ જૂની વાતો અહીંયા આપણે વાગોડવાની છે, એટલે વ્યવસ્થિત મગજ દોડાવવાનું છે. થિયરીટિકલ છે થોડો પોર્શન, પછી દાખલાઓવાળો પોર્શન પણ આવશે, બધું મિક્સ છે. ચાલો તો હવે આપણે વાત કરીશું આપણા સરસ મજાના ઇલેક્ટ્રોન સિવાયના જે કણો છે જેની શોધ કઈ રીતે થઈ એ બાબત ઉપર. તો સૌ પ્રથમ આપણે પ્રોટોનની શોધ કઈ રીતે થઈ એની ચર્ચાઓ કરીશું અહીંયા. તો 1919ની સાલમાં ગોલ્ડસ્ટીન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો છે, એણે સુધારા કરેલી કેથોડ કિરણ, મતલબ આપણી નળી એની એ જ રાખી એણે, પણ એમાં થોડા ફેરફારો કર્યા અને એની અંદર ધનભારિત કણો છે એની શોધ કરી. તો મતલબ કેથોડ અને એનોડ કંઈક એવી જ રીતે એણે રાખવાની ટ્રાય કરી હતી. એ બેટરી સાથે એને આપણે જોડી દઈએ, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, મતલબ આ તમારો કેથોડ થઈ ગયો છે અને આ તમારો એનોડ થઈ ગયો છે. આ વખતે અહીંયા શૂન્યાવકાશ પંપ રાખ્યો છે એણે, પરંતુ વાયુને બહાર કાઢી નથી લીધો, અહીંયા વાયુઓ રહેવા દીધો છે, થોડું ઘણું પ્રમાણ વાયુઓનું બાકી રહેવા દીધું છે અને ઉચ્ચ વીજ પ્રવાહ અહીંયાથી એણે દાખલ કર્યો છે. હવે એની અંદરથી જે કિરણો નીકળે ને કેનાલ કિરણો કીધા. કારણ શું છે અને કઈ રીતે નીકળે છે આ કિરણો? તો કે ધારો કે અહીંયા તમે હાઇડ્રોજન વાયુ ભરેલો છે, આમ તો H2નો અણુ હોય, પણ હું અત્યારે પરમાણુ લઈને કામ કરું જેથી કરીને સમજવામાં સરળતા રહે. તમે હાઈ વોલ્ટેજ આપો એટલે હાઇડ્રોજનના પરમાણુને શક્તિ મળે, એમાંથી હાઇડ્રોજનનો પરમાણુ ઇલેક્ટ્રોનને બહાર છોડી દે અને પોતે ધનભારિત કણ સ્વરૂપે, અહીંયા કયા કણ સ્વરૂપે, તો કે ધનભારિત કણમાં ફેરવાય છે. ધનભારિત કણ છે એ ક્યાંથી ક્યાં પછી ગતિ કરવાનો હોય? તો કે ધનભારિત જે કણો બને છે એ એનોડના ધનથી લઈ અને કેથોડના ઋણ સળિયા તરફ ગતિ કરે. ધનભારિત કણો ક્યાંથી ક્યાં જાય? તો કે એનોડથી કેથોડ તરફ જાય છે, એને કેનાલ કણો કે કેનાલ કિરણો કહેવામાં આવે છે. તેમાં હાઇડ્રોજનમાંથી જે કણ આપણને મળે છે જેનું નામ પ્રોટોન છે એ સૌથી નાનો છે, કારણ કે હાઇડ્રોજન છે તો H પ્લસ મળે. જો અહીંયા તમે હિલિયમ લીધો હોત તો હિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય, એટલે એમાંથી તમને +2 આયન મળે. જો તમે અહીંયા લિથિયમ લીધો હોય તો લિથિયમનો તમને +3 આયન મળે. જો કે લિથિયમ છે એ ઘન પદાર્થ છે, એ વાયુ સ્વરૂપે ત્યાં ભરી નથી શકાતો, જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ. તો ત્યાંથી તમને +1વાળા કે +2વાળા કે એવા અલગ અલગ આયનો છે એ મળે છે. મતલબ કે અહીંયા હાઇડ્રોજન ભર્યો હોય તો +1વાળો, અહીંયા હિલિયમ ભર્યો હોય તો +2વાળો, એમ પદાર્થ બદલાય એમ વીજભારની માત્રા બદલાય, કંઈક જુદી જુદી વસ્તુ. ઇલેક્ટ્રોન મળે એ તો આપણે ભણી ગયા એટલે એની વાત અહીંયા કરતા જ નથી આપણે. વાયુ કયો છે એના આધારે +1 કે +2 એમ અલગ અલગ વીજભારવાળા કણો છે એ આપણને મળે છે. મતલબ કે અહીંયા પદાર્થ બદલાય, કણ બદલાય છે. તો આ જે ધનભારિત કણો આપણને મળ્યા છે એની લાક્ષણિકતાઓ શું છે? તો કે કેથોડ કિરણ કણો કરતાં એકદમ વિપરીત ધન કણો છે કેથોડ નળીમાં હાજર વાયુના સ્વભાવ પર આધાર રાખે. જો હાઇડ્રોજન હોય તો એ +1વાળા કણો બનાવે, હિલિયમ હોય તો એ +2વાળા, મતલબ વાયુના સ્વભાવ પર આધાર રાખે. આમ તેઓ માત્ર વાયુમય આયનો છે. ધનભારિત કણો શું છે? હાઇડ્રોજનનો ધનાયન કે હિલિયમનો ધનાયન, એમ વાયુનો આયન માત્ર છે. આ જે કણો આપણને મળ્યા એનો વીજભાર અને દળનો ગુણોત્તર પણ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે, કારણ કે આનો વીજભાર કેટલો છે? તો કે +1 છે. અને એનું વજન કેટલું છે? તો હાઇડ્રોજનનું વજન કંઈક જુદું હોય, આનો વીજભાર છે એ કંઈક 2 વખત ઈ જેટલો હશે, કારણ કે +2 છે અને એનું વજન કંઈક જુદું હશે. તો હાઇડ્રોજનનું વજન છે, આ હિલિયમનું વજન છે, તો હરેક વખતે આ વસ્તુ બદલાય છે. કેથોડ કિરણો તો માત્ર ઇલેક્ટ્રોન જ હતા, એટલે કોઈ પણ વાયુ ભરો છો તો કેથોડ કણો તરીકે ઇલેક્ટ્રોન જ નીકળતા હતા, એનો ઈ બાય એમ ફિક્સ જ હતો. પરંતુ અહીંયા ધનભાર માટે ઈ બાય એમની વાત કરીએ તો વાયુ બદલે તો ઈ બાય એમની કિંમત પણ બદલે, વીજભાર અને દળનો ગુણોત્તર દર વખતે આપણને અહીંયા જુદો જોવા મળશે. આવા ધનભારિત કણોનો વીજભાર જે તે વાયુ મુજબ કોઈ એક મૂળભૂત એકમના ગુણાંક જેટલો હોય છે. મૂળભૂત એકમ એટલે કંઈક ઈ, એનો વીજભાર કંઈક ઈ ના કંઈક ગુણાંક એટલે એન ઈ જેટલો હોય છે એવું આપણે કહી શકીએ. કારણ કે જો હાઇડ્રોજન હોય તો N=1, હિલિયમ હોય તો N=2,
लाइक धेट एवं अपने शब्दों वापरवानो छे। तो आवा जे कणों धनभारित कणों मिल्या छे ए एकदम कैथोड कणों करता विपरीत एटले के उल्टा छे। ओला कैथोड थी एनोड जाता था, आ एनोड थी कैथोड जाशे। ओला धनभारित ऋणभारित था, आ धनभारित छे। विद्युत ने चुंबकीय क्षेत्र की असर, विद्युत ने चुंबकीय क्षेत्र में असर एकदम उल्टी थाशे, कारण के धनभारित छे तो ऋण विद्युत क्षेत्र में खेचाशे। कैथोड किरणों होता है धन क्षेत्र में खेचाता था, लोग ऋण क्षेत्र में, मतलब तद्दन एना करता विपरीत। ओला ऋण था, धन है, विपरीत ज होवाना छे। त्यारबाद न्यूट्रॉन की शोध पण कंईक आवी ज रीते थई छे। प्रोटोन अने इलेक्ट्रॉन की शोध बाद पण परमाणु की स्थिरता समझावामां हजी कंईक खूटतुं हतुं, कंईक घटतुं हतुं, 100% हजी साबितीओ नहोती आपी शकाती। एटले जेम्स चेडविक नामना वैज्ञानिके 1932 में, याद रखो 1898 में इलेक्ट्रॉन थियो छे, 1919 प्रोटोन थियो छे, 1932 में जेम्स चेडविक नामना वैज्ञानिके बेरिलियमना, बेरिलियम एटले चौथा नंबरनु तत्व जे छे, एना पातळा वरख एटले एकदम कागड़ जेवू पातळू पड लीधुं अने एना उपर आल्फा कणोनो मारो चलाव्यो। कया कण? आल्फा कण। आने आल्फा कण कहेवाय। आ जे छे एने हीलियम उपर +2 चार्ज होय ने आल्फा कण कहेवामां आवे छे। एनो मारो चलाव्यो त्यारे एने केटलाक तटस्थ कणों, वीजभारनी दृष्टिए नहीं प्लस नहीं माइनस एवा तटस्थ कणों मळ्या हता। तो आ तटस्थ कणों जे एने मळ्या एनी चर्चा एने करी। बेरिलियम छे एनो परमाणु क्रमांक 4 छे अने एनी वजननी वात करवामां आवे। कोई तत्वनी संज्ञा आपणे एक्स, अहींया परमाणु क्रमांक अने दळ क्रमांक लखता हता। तो जेनो दळ क्रमांक 9 छे एने आल्फा कण भटकाववामां आवे। बेरिलियमनुं पातळुं पड होय एना उपर आल्फा कण भटकाय એટલે એક પ્રક્રિયા થાય, બેરિલિયમ અને હિલિયમ બે ભેગા થાય અને એનું કેન્દ્ર છે એમાં 6 પ્રોટોન અંદર દાખલ થાય, 4 ને 2 6, પણ એનું વજન 12 જ હોય છે, 9 ને 4 13, માંથી 12 જ વજન વધે તો એક વજનવાળો કણ છૂટો પડે। એક માંથી 12 જ વજન વધે તો એક વજનવાળો કણ છૂટો પડે એ કણ એટલે ન્યુટ્રોન, કે જેની અંદર પ્રોટોનની સંખ્યા 0 છે પણ એનું વજન છે 1 એકમ જેટલું। જો કે આ વજન પ્રોટોન કરતાં સેજ વધારે છે, યાદ રાખજો, આ વજન પ્રોટોન કરતાં સેજ વધારે છે। એવી જ રીતે બોરોન 5મા નંબરનું તત્વ, એને આલ્ફા કણ ભટકાવો, આલ્ફા કણ એટલે હિલિયમ, હિલિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક 2 અને એમાં વજન 4 એકમ હોય। તો આ બે વસ્તુ ભેગી થાય એટલે 5 ને 2 7 પરમાણુ ક્રમાંકવાળો નાઇટ્રોજન મળે જેનું વજન 14 છે, પણ 11 ને 4 15માંથી 14 જાય તો એક વજનવાળો કણ વધે, તટસ્થ કણ જેમાં પ્રોટોન 0 હોય, ન્યુટ્રોન બને છે। જો કે ન્યુટ્રોન પોતે અસ્થાયી કણ છે અને એકલો રહી શકતો નથી, એટલે એનું ક્ષયન થઈ જાય, એના ટુકડા થઈ જાય। ન્યુટ્રોનના ટુકડા કેવી રીતે થાય? જો કે આ તો એ ફિઝિક્સનો વિષય અને એની વાત છે, પણ છતાં યાદ રાખવાનું કે ન્યુટ્રોનના ટુકડા થાય તો એક પ્રોટોન બને, એક ઇલેક્ટ્રોન બને, સમજો, એક પ્રોટોન બને અને એક ઇલેક્ટ્રોન બને, મતલબ એક પ્લસ પ્રોટોન, એક માઇનસ ઇલેક્ટ્રોન, પ્લસ અને માઇનસ 0 થઈ જાય। પ્રોટોનનું વજન 1 છે, ઇલેક્ટ્રોનનું વજન 0 છે, અને એક કણ બને જેનું નામ છે એન્ટી ન્યુટ્રીનો, જેનો વીજભાર પણ કંઈ જ નથી, મતલબ એની અંદર કંઈ ધન ઋણ વીજભાર પણ નથી અને એનો વજન પણ નથી, પરંતુ આ બેયના વજન નગણ્ય છે, અવગણી શકાય એવા છે, છતાંય થોડા થોડા તો છે જ, એટલે પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું વજન સેજ વધારે છે। કોના કારણે? ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રીનોના કારણે। તો ન્યુટ્રોનના ટુકડા 3 અલગ અલગ સ્પીસીઝ, 3 કણોમાં થાય, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રીનો, 3 કણ ભેગા થઈને ન્યુટ્રોન બનાવે છે। આ જાણકારી પૂરતું છે, કારણ કે આપણે ફિઝિક્સમાં અંદર પણ ભણવાનું આવે, આપણે કેમિસ્ટ્રીમાં આવું કંઈ ભણવાનું આવતું નથી, પરંતુ યાદ રાખવાનું, લખવું હોય એટલે ક્યાંક એમસીક્યુમાં પૂછે તો આપણને આવડવું જોઈએ। તો એક સરસ મજાનું લિસ્ટ જે છે એ આપણે બનાવીશું હવે, જે કણો આપણને મળ્યા છે એને લઈને। જે મૂળભૂત કણો આપણને મળ્યા છે એના નામ આપણે અહીંયા લખીશું। તો કયા કયા મૂળભૂત કણો આપણને મળ્યા છે? તો કે આપણને મળ્યો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। નામ લખ્યા પછી હવે આપણે એમની સંજ્ઞાની વાત કરીએ। ઈ, પી, એન, સ્મોલ પી હશે,
ત્યારબાદ એમના નિરપેક્ષ વીજભાર, નિરપેક્ષ માઇનસ 1.602 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ, આ પ્લસ 1.602 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ, આનો વીજભાર કેવો હશે? તો કે ઝીરો. આ નિરપેક્ષ વીજભાર છે. સાપેક્ષ વીજભાર મતલબ કે આ જે આંકડો છે એને આપણે માઇનસ એક કહી દઈએ તો આ એટલો જ છે, એટલે આને પ્લસ એક કહેવાય. ને આનો સાપેક્ષ વીજભાર કેવો લખીશું? ઝીરો. મતલબ સિમ્પલી કરી દઈએ આંકડાને એમ. દળ, આ નિરપેક્ષ દળ હશે 9.10939 ઇન્ટુ 10⁻³¹ કિલોગ્રામ છે. એમનું 1.67262 ઇન્ટુ 10⁻²⁷ કિલોગ્રામ છે. એમનું 1.6748 સમથિંગ હશે, મારે જોવું પડશે. 67493 10⁻²⁷ કિલોગ્રામ છે. અને જો ગ્રામમાં લખવાનું કે તો 3 ઓછા એટલે 28, તો આ ગ્રામ થઈ ગયું છે. આ 1.67262 3 ઓછા એટલે 24 કરો તો આ ગ્રામ થઈ ગયું છે. 1.67493 ઇન્ટુ 10⁻²⁷માંથી 3 ઓછા કરો તો 24 કરો તો એ ગ્રામ થઈ ગયું છે. નિરપેક્ષ દળ, સાપેક્ષ પછી નિરપેક્ષ દળ, તો 0.00054 યુનિફાઇડ માસ અથવા એટમિક માસ યુનિટ, એમનું 1.007 સમથિંગ હશે, 727 યુનિફાઇડ માસ, 1.00867 યુનિફાઇડ માસ. મતલબ કે પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું વજન સહેજ વધારે છે, જ્યારે બેયની સાપેક્ષ ઇલેક્ટ્રોનનું દળ નગણ્ય છે અને ધ્યાનમાં લેતા નથી. એટલે જ તો આપણે કોઈ પરમાણુનો પરમાણુ ભાર જોઈએ તો એના ઇલેક્ટ્રોનની સંખ્યાને અવગણી દઈએ છીએ, કારણ કે એનું વજન એટલું બધું ઓછું છે. આ બેયના વજનમાં અપ્રોક્સિમેટલી 1836 ગણો ફરક છે એમ કહી શકો તમે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1800 ગણો મોટો વજનદાર છે. એટલે પરમાણુના વજનની વાત આવે ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોન જ ધ્યાનમાં લેવાય, ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી. અને આ બેયનું પણ અપ્રોક્સ વજન એક સ્વીકારવામાં, 1.00 છે, પણ કેટલું લઈએ આપણે એટોમિકમાં? તો કે પ્રોટોનનું પણ એક અને ન્યુટ્રોનનું પણ એક છે એમ ધારીએ, રાઉન્ડ ફિગર કરતા હોય ત્યારે. એક્ઝેક્ટ દળ તમે બધાએ બુકમાં જોયા છે, પોઈન્ટમાં જવાબ આવે એનું કારણ આ છે, કારણ કે બધાના વજન છે પોઈન્ટમાં છે. તો આવી રીતે સરસ મજાના જે આપણા કણો છે જેમના આશરે દળ અહીંયા છેલ્લે હું લખી દઉં છું, અપ્રોક્સિમેટલી લખવાય તો ઇલેક્ટ્રોનને ઝીરો અને આ બેના એક એક જે સ્વીકારેલા મૂલ્યો છે. આ સરસ મજાના આંકડાઓ યાદ રાખી શકીએ આપણે, જ્યારે દાખલા ગણતા હોય ત્યારે ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને એમના દળ યાદ રાખીશું અને એમના વીજભાર યાદ રાખીશું. આંકડાઓ યાદ રાખવાના છે, અહીંયા સુધી રાખીશું. આપણે ખૂબ સરસ મજાનો ટૉપિક છે, એના પછી નેક્સ્ટ આપણે આગળ ચર્ચાઓ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ આ ચેપ્ટરની અંદર એમની પાયાની માહિતીઓ છે, ચેપ્ટરને આગળ ભણવા માટે આ માહિતીઓ ખાસ મગજમાં રાખવી જરૂરી છે. થેન્ક યુ.